નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શાળાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જ્ઞાન સહાયક જે આ ભરતી બહાર પાડવામાં આવી છે એ કાયમી ભરતી છે કે જે અગિયાર માસ આધારિત કરાર આધારિત ભરતી કરવામાં આવે છે એ છે એના વિશે આની અંદર તમને પગાર કેટલો આપવામાં આવશે દર મહિને એના વિશે અને આની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ઓનલાઈન અરજી કરવાની તારીખો કઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જે વિદ્યાર્થી મિત્રો બી એડ અને ટેટ ટાટની જે એક્ઝામ છે એ પાસ કરી હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ ભરતી ખૂબ જ ઉપયોગી છે એને વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારી અને બિન સરકારી અનુદાતિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ નવ દસ અને ધોરણ અગિયાર બાર માટે જે જ્ઞાન સહાયકની છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન આધારિત જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે એટલે કે જે આ જગ્યા છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતરની અંદર ઉચ્ચતર માધ્યમિકની અંદર એની અંદર જે પણ શિક્ષકો નિમવામાં આવશે એમને અગિયાર માસ આધારિત અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે જે જગ્યાનું નામ છે એ છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક તમને દર મહિને છવ્વીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર છે એ બેતાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં પરંતુ આ જે મેઇન બાબત છે એ છે કે આ કાયમી ભરતી કરવામાં આવતી નથી સરકાર દ્વારા આ અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે આની હવે આપણે થોડી બીજી ડિટેલ વિશે માહિતી મેળવી લઈએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાતિત અનુદાતિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો જે આ અગિયાર માસની કરાર આધારિત ભરતી છે એના માટે ઓનલાઈન અરજીઓ ગુજરાત સરકાર દ્વારા મંગાવવામાં આવેલી છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે કે ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે એના વિશેની માહિતી પણ હું તમને પછી આપું છું ઉમેદવારો ઓનલાઈન અરજી આ વેબસાઇટ આપેલી છે જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી તો આ વેબસાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ પર જઈને કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિક પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં એટલે કે જો તમારે આ અગિયાર માસની જે કરાર આધારિત ભરતી છે એની અંદર શિક્ષક બનવું હોય તો તમારે ફક્ત આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી જ કરવાની રહેશે ઓફલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં હવે અને આપણે આગળ જોઈએ તો ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું થશે એટલે કે જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું અને જો તમે સિલેક્ટ થાવ છો તો તમારે પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે જ્યાં પણ બોલાવવામાં આવે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર થવાનું રહેશે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે એની પણ માહિતી આપેલી છે તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ આઠ બાર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ થશે એટલે કે કાલથી અરજી કરવાનું શરૂ થશે તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસના રોજથી અને ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ છે સત્તર બાર બે હજાર ત્રેવીસ તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા ગુજરાત રાજ્યની અંદર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર અગિયાર માસ અગિયાર માસ માટે કરાર આધારિત જે ભરતી કરવામાં આવી રહી છે જ્ઞાન સહાયકોની એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને જે પણ ઉમેદવારો શિક્ષક બનવા માગતા હોય તેમના જોડે જરૂરથી આ વિડીયો શેર કરજો થેન્ક યુ સો મચ